આજે અહીંયા ઠક્કરનગરમાં ઠક્કરનગર વિધાનસભાની એબીપી અસ્મિતાની જનસંપર્કની ડિબેટ હતી. એ ડિબેટની અંદર ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યો અને કાઉન્સિલરો પણ અહીંયા આવ્યા હતા અને અમે પાટીદાર યુવાનો તથા પાટીદાર મહિલાઓ મોટી સંખ્યામાં અહીંયા અમે રજૂઆત કરવા આવ્યા હતા. કેમ કે આજ દિન સુધી અમારી કોઈ પણ પ્રકારની રજૂઆત એમણે સાંભળેલી નથી, એટલે એ રજૂઆત કરવા માટે અમે અહીંયા આ માધ્યમથી અહીંયા રજૂઆત કરવા માટે આવેલા, પણ અમારી રજૂઆત એમણે અહીંયા પણ સ્વીકારી નથી, સાંભળી નથી અને એમણે ડિબેટ છોડી અને અહીંયાથી ભાગી ગયા છે. અને મીડિયાને પણ એમણે ડિબેટ કરવાની ના પાડી અને મીડિયા પણ ડિબેટ કરવા માટે રાજી નથી અને અહીંયા મીડિયા પણ ડિબેટ કરતું નથી. એટલે શું એ પાટીદાર સમાજને કોઈ આતંકવાદી ગણી રહ્યા છે? પાટીદાર સમાજના યુવાનો એમની રજૂઆત કરવા, એમણે વલ્લભભાઈ દ્વારા કહેવામાં આવ્યું કે તમે અમને આવીને ઓફિસે આવીને મળો અને ઓફિસે રજૂઆત કરો. અમે ઓફિસે જઈએ તો 1500 એસઆરપીના જવાનો ઊભા રાખે છે બહાર, તો અમારે રજૂઆત કરવા જવાનું ક્યાં અને કોને રજૂઆત કરવાની? એટલે અમારો એક આ ઠક્કરનગર વિધાનસભાનો મીડિયા દ્વારા એવું કહેવામાં આવે છે કે આ ખાલી વિધાનસભા પૂરતા પ્રશ્નનો સવાલ છે, પણ વિધાનસભાના આ સૌથી મોટો સળગતો પ્રશ્ન જ આ છે અને આનું નિરાકરણ નહીં આવે તો કોઈ ચૂંટણીનું કોઈ મતલબ જ નથી, કોઈ રિઝલ્ટ જ નથી. એટલે સૌથી પહેલાં અમારી એમને વિનંતી છે કે જે મુદ્દો છે એનું નિરાકરણ લાવવાનો પ્રયત્ન કરે. પાટીદાર પ્રભુત્વ વાળા વિસ્તારની અંદર પાટીદારના મુદ્દા સિવાયની ડિબેટ ક્યાંય થતી નથી અને થશે પણ નહીં, એ બધા જાણે છે સૌ સારી રીતે. તો શું લેવા અમને આવી રીતે હેરાન કરવામાં આવે? નથી કોઈ અમને મંજૂરી આપવામાં આવતી, ખોટા ખોટા કેસોમાં ભરાઈ દેવાના. એટલે શું એ બધું જે મન ભાવે એમ તાનાશાહી ચાલી રહી છે, લોકશાહીનું આ મનન થઈ રહ્યું છે.